गुड मॉर्निंग। चैप्टर नंबर लास्ट में लिखे अपने इनकी चर्चा करी थी मुझे एग्जांपल नंबर 26 एनसीआर। तो 26 नंबर में एग्जांपल जो लिखे हो 4 सेंटीमीटर आंचल नहीं दीजिए आप, यहां जी आंचल छे ये दीजिए आप नीचे 4 सेंटीमीटर अन साइड सेंटीमीटर लंबाई 60 सेंटीमीटर लंबाई छे। धरावता एक सोलेनोइड त्रिज्या अने लंबाई सोलेनोइड छे मां एक स्तर मां 300 आटा। सोलेनोइड मां एक स्तर मां कितना आटा छे 300 आटा छे जेना पर 3 स्तरो छे मतलब सोलेनोइड ने कितना स्तरो छे 3 स्तरो छे नु बाइंडिंग करेलो छे। तो आटली जी चर्चा छे अगली जी चर्चा छे एक पर्टिकुलर सॉलिडॉइड माने छे। तो ધારો કે એક આકૃતિ દોરું છું આ રીતે આ રીતે સોલિડોઇડ છે આ સોલિડોઇડ ની અક્ષ સોલિડોઇડ ની અક્ષ આ સોલિડોઇડ ની ત્રિજ્યા એટલે આટલા થયેલી ત્રિજ્યા થશે સોલિડોઇડ ની जस्ट विचार एक स्तर सीधे लखी सके एक स्तर 300 आटा तो 3 स्तर आटा की संख्या के आटानी संख्या कैपिटल एन कही है जवाब आप 900। तो आप विचारी सकिए आटा की संख्या 3×300 इज इक्वल टू 900 मैं साथ साथ तुम विचारी सको सॉलिडॉइड माटे चुंबकीय क्षेत्र समीकरण है न्यू जीरो एम आई बराबर न्यू जीरो मतलब तो न्यू जीरो एन नो मतलब एन बाय एल इंटू आई एकम लंबाई बी आटा की संख्या समझता हो तो मैं आप दिए मतलब जो सॉलिडॉइड ना चुंबकीय क्षेत्र नो आ समीकरण है एमा एल ए आटा की संख्या 900 छे सॉलिडॉइड की लंबाई स्मॉल एल लीधो जे 60 सेंटीमीटर छे सॉलिडॉइड नो वेग प्रवाह खबर नहीं अहीं सॉलिडॉइड नो चुंबकीय क्षेत्र छे। आगे बात छे સોલેનોઇડની અંદર તેની અક્ષમાંથી પસાર થતા સંસિતિત સમતલમાં સોલેનોઇડના મધ્ય કેન્દ્રની નજીક અક્ષને લંબ રૂપે 2.5 ગ્રામ દળ ધરાવતો કેટલો દળ ધરાવતો 2.5 ગ્રામ દળ ધરાવતો અને 2 સેન્ટીમીટર લંબાઈનો સુરેખ ટુકડો મતલબ લંબાઈ છે 2 સેન્ટીમીટર નો તૂર સુરેખ ટુકડો મૂકી તેમાંથી 6 એમ્પિયર પ્રવાહ પસાર કરીએ છીએ આજે છે એ સામાન્ય રીતે તાર માટે છે સુરેખ ટુકડો એટલે તાર તારનો દળ છે તારની લંબાઈ 2 મીટર સેન્ટીમીટર પણ અહીંયા પણ લંબાઈ છે આ પણ એલ આ પણ એલ તો આપણે એક કામ કરીએ સોલિડોઇડની લંબાઈ એલ કેટલા હોય તો તારની તમે એલ ડેશ કરી દો સોલિડોઇડમાંથી વેતો પ્રવાહ આઈ કેટલા હોય તો તારમાંથી વેતો પ્રવાહ આઈ ડેશ કરી દો સિમ્પલ બદલી નાખો હવે તાર ક્યાં છે તારની છે બરાબર સમજો તાર ક્યાં છે આ સોલેનોઇડના અક્ષનો મધ્ય બિંદુ છે હવે એ મધ્ય બિંદુ આગળ જે સોલેનોઇડ જે સમતલમાં છે લંબ રૂપે મતલબ અહીંયા આ રીતે છે બરાબર સમજો જો તાર છે ને એ આ રીતે છે આ રીતે બહારની દિશા દિશા આ જે સમતલ છે સમતલના લંબ રૂપે મધ્ય કેન્દ્ર આગળ છે તો તાર આ રીતે છે પણ હું આ રીતે તો લઈ કરી શકું તો હું અહીંયા તારને આપણે આ રીતે બતાવી દઉં આ રીતે થઈ ગયો તાર આ થઈ ગયો આપણો તાર બરાબર આ તારની અક્ષ લીધી સમજ આ એક્ચ્યુઅલ માં તાર સોરી ચુંબકીય ક્ષેત્ર કહે છે તો આપણે એક જેવું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે તારની અક્ષને સમતલ કે સમાંતર ચુંબકીય ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે ઓકે પ્રશ્ન એ પૂછ્યો છે તો આ સંજોગોમાં સોલેનોઇડના વાઇન્ડિંગમાંથી પસાર થતો પ્રવાહ
सॉलिनॉइड मधी पसरतो प्रवाह आहे केटलो होवो जोईए जे टुकडानो वजन समतोले मतलब अहींया तमारो प्रवाह आहे शोधवानो छे सॉलिनॉइड मधी वेतो प्रवाह शोधवानो तारमाथी नहीं अन ए प्रवाह एवो होवो जोईए के जेथी आ जे तारनो टुकडो छे एने समतोले હવે તાણા ટુકડાનો દળ આટલું છે એટલે તમને ખબર પડે અધો દિશામાં તાણા ટુકડા પર કયો બળ લાગે વજન બળ એ તો આપણને ખબર પડે તાણા ટુકડા આ લે છે તો એ નીચેની તરફ વજન બળ લાગે હવે ચુંબકીય ક્ષેત્ર આ લીધે છે તાણા ટુકડો છે તો ચુંબકીય ક્ષેત્રના લીધે તાણા ટુકડા પર બેઝિકલી ચુંબકીય બળ લાગશે એ કઈ દિશામાં લાગશે આ દિશામાં લાગશે આ લાગતું ચુંબકીય બળ એ આઈ એલ બી છે ના ભૂલ કરી આઈ એલ બી નહીં લખવું કારણો થી મેં તો પ્રવાહ એટલે આઈ ડેશ કહેલું છે આઈ ડેશ કહેલું છે લંબાઈ એલ ડેશ કહેલું છે અને ચુંબકીય ક્ષેત્ર કોણ હશે સોલેનોઇડ જેને બી કહેલું છે તો આ જે તાર છે ને એમાંથી વહેતો પ્રવાહ આઈ ડેશ છે આ તારની જે લંબાઈ છે ને એ એલ ડેશ છે એ ભૂલતા નહીં કે ચુંબકીય બળ આઈ ડેશ એલ ડેશ બી લાગે તો મતલબ અહીંયા આ જે ચુંબકીય બળ છે વજન બળનો સમતોલતો હશે લખી શકીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ तार पर लागू चुंबकीय बल ए वजन बल ने संतुलित असर मतलब mg इज इक्वल टू आई एल बी आई डैश एल डैश चलो मान लीजिए तुमने विचार mg की जगह mg आई डैश की जगह आई डैश एल डैश की जगह एल डैश पर चुंबकीय क्षेत्र सॉलिनॉइड को है जिसका सूत्र न्यू जीरो यहाँ पर लिखी दीजिए उसको एम एल अपॉन आई तो आमाजी तुमने आई की तुलना करी ना तो जो आप जो एम जी तो छ आ एल गुना कर भगा करना पड़ेगा गुना करना आई डे सही आप तो रे एल डे सही आप तो रे न्यू जीरो ही आप तो रे एन ही आप तो रे कीमत तुम की तो एम की कीमत कितनी छ 2.5 ग्राम लेकिन 2.5 टू 10 टू माइनस 3 जिनकी कीमत तो आपको खबर छ 9.1 અહીંયા લંબાઈ કઈ લેવાની L છે સોલેનોઇડની 60 સેન્ટીમીટર એટલે 0.60 મીટર અપોન I ડેશ એટલે સોલેનોઇડ મળી પણ તારમાંથી પસાર થતો પ્રવાહ 6 એમ્પિયર L ડેશ એટલે શેમાંથી પસાર થતો પ્રવાહ તો તારમાંથી પસાર થતો પ્રવાહ સોરી તારની લંબાઈ 2 સેન્ટીમીટર એટલે અહીંયા થશે 0.02 મીટર ન્યુ જીરોની કિંમત તો ખબર છે 4.10⁻⁷ અને N અંતરની સંખ્યા કેટલી લાવ્યા તમે 900 તો 900 અહીંયા તો રહેતો પ્રવાહ 108.36 એમ્પિયર મળશે અહીંયા પ્રવાહ 108.36 એમ્પિયર મળશે આ સાથે 1 થી 4 ચેપ્ટર વિડિયો બનાવવાનો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ મેં કીધું મુજબ હવે હું આગળના કોઈ પણ ચેપ્ટર્સનો વિડિયો નહીં બનાવવાનો સાથે સાથે થોડી ઇન્સ્ટ્રક્શન આપી દઉં लास्ट टाइम एग्जाम नी अंदर थी बोर्ड एग्जाम लेवानी थी एमा एक पण एग्जांपल वधारना स्वाध्याय नो न मतलब जे छोकरा फिजिक्स नी अंदर 80 थी ऊंचा मार्क्स लावो छे फिजिक्स नी अंदर 80 थी ऊंचा मार्क्स लावो छे एमा न कोई पण विद्यार्थी वधारना स्वाध्याय नो एग्जांपल तैयार करवानी जरूर नथी जेने फिजिक्स मा 80 थी ऊंचा मार्क्स आपवाना छे जेने खबर ज होय जो मन खबर छे मारा केटला मार्क्स आवे अपन आइडिया तो हो जो अपनी कैपेबिलिटी 80 થી ઓછા માર્ક્સ ની છે